أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته وعليكم السلام ورحمة الله وبركاته ٹھیک آج تھی چار ورس پہلا آج وینیو میں ہم ایک ٹاپک ڈسکس کر رہا تھا ہم نے تو ایک بڑا مجالس میں سامرے تھے ને કોઈ વખતે મારા મગજ પણ થાકી જાય છે મજલિસ સાંભળી સાંભળીને. મને થયું કે પાછું સ્પિરિચ્યુઅલ ડાયમેન્શન આ કરબલાનું જે વાક્ય છે એનો પણ ડિસ્કસ કરશું અમે ઇન્શાઅલ્લાહ. પણ મને થયું કે એક ટૉપિક હતું જે અમે ડિસ્કસ કર્યા હતા લગભગ ચાર વર્ષ પહેલાં, જે લોકોનું મેમરી સારું હશે કદાચ એ લોકોને યાદ હશે, જે મારા જેવા ભૂલક ના હશે તો એ લોકો વાસ્તે ઇન્શાલ્લાહ ફાયદાકારક થશે. પણ કુરાનમાં ખુદા કહે છે ફઝક્કિર ઇન નફઅતિ ઝિક્ર, રિમાઇન્ડર. રિમાઇન્ડરથી દિલમાં ઉજાગરો આવે છે, ઇટ રિન્યૂઝ અવર નોલેજ અને અમારા ઇમોશન્સને પણ રિન્યૂ કરે છે. બચ્ચું જ્યારે જન્મે છે, ડૉક્ટર્સ નર્સિસ જે છે પહેલું ચીજ જે લાકા ગોતતા હોય છે એ રોવાનો અવાજ હોય છે. બચ્ચાનો જ્યારે રોવાનો અવાજ આવે ત્યારે ડૉક્ટર પણ ખુશ, નર્સ પણ ખુશ ને મા પણ ખુશ કે આ બચ્ચું સલામત. જે શોઝ દેટ બ્રીધિંગ ઇઝ ઓકે. બચ્ચું જો રોય નહીં તો વ્યાધિ થાય કે શું તકલીફ છે, કે ફ્લુઇડ ઉતારી ગયો છે. અને ઘણી વખતે લખા જાણી જોઈને બચ્ચાને રોરાવે છે, ચીટીઓ ભરશે કે કાંઈ કરશે જેથી બચ્ચું રોય, એનાથી બ્રીધિંગ સારું થાય છે. અમે પણ જ્યારે થિયેટરમાં જાય, બચ્ચાને જ્યારે સુરાવાનું હોય તો ઘણી વખત એડલ્ટ્સ હોય તો એ લોકો વાસ્તે ઇઝી છે. એડલ્ટ્સને ખાલી કહેવાય કે તમે તમારા મોઢા ઉપર આ માસ્ક રાખી છે, તમે ખાલી બ્રીથ કરો. પણ બચ્ચાઓ બિચારા કન્ફ્યુઝ હોય છે કે આ શું થઈ રહ્યું છે, માણસો મને પકડે છે. એ લોકોને તમે જેમ કહો કે તું બ્રીથ કર તો એ બ્રીથિંગ સ્ટોપ કરશે. પણ ફાયદો શું છે કે બચ્ચા ડરમાં શું કરશે, પહેલાં રોશે. અને જ્યારે રોશે દેર બી ઇનટેક ઓફ બ્રેથ, તો એના મોઢો પર તમે માસ્ક રાખો રોતા રોતા તો ઓટોમેટિકલી હી ગેટ્સ ઓ હી ઓર શી ગેટ સેડેટેડ. તો આ એક ફાયદાકારક છે. તો જન્મ પછી બચ્ચું જે છે જેમ મોટું થાય છે આ ટેકનિકને યુઝ કરે છે. જ્યાં સુધી એના મોઢામાં શબ્દ નથી આવ્યો, એનામાં બોલવાની તાકાત નથી આવ્યો, ત્યારે તે રોવાનું તાકાત વાપરે છે માણસો સાથે કોમ્યુનિકેટ કરવાનું. હસશે પણ વધારે જ્યારે કાંઈ ખપતો હશે ત્યારે રોશે. અને આ જે કેપેબિલિટી છે એ માણસ સાથે રહે છે મરતા દમ તક, મરવા સુધી. આ જે કેપેબિલિટી છે એમાં રોવાનું જે છે તેને મૂકતું નથી. તો આ રોવાનું ડેફિનેશન શું છે? ઇટ ઇઝ ધ શેડિંગ ઓફ ટીયર્સ ઇન રિસ્પોન્સ ટુ એન ઇમોશનલ સ્ટેટ ઇન હ્યુમન્સ. આ એક સિમ્પલ ડેફિનેશન છે. તો એડલ્ટ્સમાં જો અમે જજ કરવું હોય કે માણસ સાચે સાચે રોય છે તો જોશું કે એના આંખમાંથી આંસુ નીકળે છે. પહેલાં કાના ડેફિનેશનમાં પણ કે રોવાનું આંસુ વગર ઇટ્સ નોટ કમ્પ્લીટ, દે શુડ બી શેડિંગ ઓફ ટીયર્સ. પણ ઇન્ટરેસ્ટિંગ શું છે કે માણસ જ્યારે રોય છે ક્રોકોડાઇલ ટીયર્સ પણ કહેવાય છે. ક્રોકોડાઇલ ટીયર્સ કહો તે માણસ પ્રિટેન્ડ કરતો હોય. તો સાયન્ટિસ્ટ કહે છે કે ના, અમે જો માણસનું આંસુ લઈએ, એનું ટીયર્સ લઈને એને એસેસ કરે તો એ ખબર પડી જાય કે શું આ પ્રિટેન્ડ કરે છે કે સાચે સાચું રહે છે. કેવી તમ એ કહે છે કે આંસુમાં જે છે માણસ જો સાચે રોતો હોય તો એના આંસુમાં હોર્મોન્સ હોય છે, પ્રોલેક્ટિન, એડીનો કોર્ટિકોટ્રોપિક હોર્મોન્સ. આ હોર્મોન્સ જે છે જો માણસ જ્યારે સ્ટ્રેસ થઈ જાય છે તો આ હોર્મોન્સ એના શરીરમાં વધી જાય છે. અને પછી એ લેવલને ઓછું કરવા વાસ્તે એ આંખમાંથી નીકળે છે. તો જ્યારે હોર્મોન્સ ઓછું થઈ જાય છે ત્યારે ઓટોમેટિકલી સ્ટ્રેસ પણ ઓછું થઈ જાય છે. તો સાયન્ટિસ્ટ કહે છે કે જો તમે સાચે જાણવું હોય કે માણસ પ્રિટેન્ડ કરે છે કે સાચે સાચું રહે છે, તમે એના ટીયર્સને એસેસ કરો. રોવાનું કારણ શું? એક તો દુઃખ, જ્યારે પણ દુઃખ હોય ત્યારે માણસ રોય.
બીજું એ કહે છે કે ઇટ્સ અ ડિફેન્સ મિકેનિઝમ. ડિફેન્સ મિકેનિઝમ કેમ સાયન્ટિસ્ટ કહે છે કે માણસ રોસે ટુ ગેટ સિમ્પથી ફ્રોમ અધર્સ. જ્યારે એને ખપતું હોય કે માણસોનો પર દયા કરે ત્યારે એ રોસે. ને ખાલી સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાં નહીં, પણ એ કહે છે કે આટા આંખમાં કાંઈ એવું ચીજ જાય જે આંખને નુકસાની પહોંચાડશે તો આંખમાંથી આંસુ નીકળશે, જેમ ડુંગળીનો રસ છે કે ટીયર ગેસ છે. તો ટ્રોમા પણ હોઈ શકે, ફિઝિકલ ટ્રોમા ટુ ધી આઈ, ઇમોશનલ ટ્રોમા ટુ ધ બોડી, અને કોઈ વખતે ખાલી સિમ્પથી હશે. તો હવે સાયન્ટિસ્ટ કહે છે કે ઇટ્સ નોટ ઓનલી રિલીઝિંગ ઓફ ધી હોર્મોન્સ, પણ માણસનું જ્યારે સિમ્પથી મળે છે એનાથી પણ માણસનું સ્ટ્રેસ ઓછું થાય છે. તો માણસ જ્યારે રોય છે હી એક્સપેક્ટ્સ સિમ્પથી ફ્રોમ પીપલ, જ્યારે તે સિમ્પથી એને મળે છે એનાથી પણ એના દિલમાં શાંતિ આવે છે. હમણાં આર્ટિકલ હતું બીબીસીમાં લગભગ 3-4 દિવસ પહેલાં, વોટ ડઝ એલ્ટિટ્યૂડ, હાઉ ડઝ એલ્ટિટ્યૂડ મેસ અપ યોર બ્રેઇન. એ કહે છે માણસો જે રેગ્યુલર ફ્લાયર્સ હોય છે કે નોર્મલ માણસ જ્યારે પ્લેન ઉપર જાય છે 35,000 ફીટ 40,000 ફીટ, શરીરમાં ઘણા ચેન્જીસ આવે છે. ઓક્સિજન ઇન્ટેક રેટ ગોઝ ડાઉન બાય 25%, ઇનડાઇજેશન પણ થાય, એ અમે એક્સપિરિયન્સ કર્યા છે પ્લેનમાં, ઇનડાઇજેશન પણ થાય. એક ઇફેક્ટ છે કે પીપલ ક્રાય ઇઝીલી એટ હાયર એલ્ટિટ્યુડ્સ. તો એનું કારણ શું? પહેલાં સાયન્ટિસ્ટ કહેતા હતા કે ના, કારણ કે ઘણી વખત માણસ જ્યારે સફર કરતો હોય છે ત્યારે એલા એના બિલવડ, એના જે મુહિબ હોય છે, એના જે રિલેટિવ્સ હોય છે, એલા કાંઈની દૂરીથી તે બીકમ વેરી ડિસ્ટર્બ ઓન ધ પ્લેન, તો એ કારણે એટલે ખરું હોય છે. પણ હમણાં રિસર્ચથી કહે છે કે નો, શરીરમાં જેવા ચેન્જીસ આવે છે એ કારણે માણસ વધારે ઇઝીલી રોય છે. પ્રેશર ચેન્જીસ જે આવે છે શરીરમાં એનાથી પણ માણસ બહુ ઇઝીલી રોશે. એ કહે છે તમે પ્લેનમાં જો મૂવી જોતા હો, એ જ મૂવી જો તમે લેન્ડ ઉપર જોશો કદાચ તમે રોશો નહીં, પણ એ જ મૂવી જો તમે પ્લેનમાં જોશો ધેર ઇઝ અ હાઈ ચાન્સ ઓફ યુ ક્રાઇંગ. સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે બાયો વધારે રોય ભાઈ માણસો કરતાં, અમે ખબર છે, એટલે પાસે એક્ઝેક્ટ નંબર્સ પણ છે. બાયો એ કહે છે લગભગ વર્ષમાં 30-64 ટાઈમ્સ વીમેન ક્રાય, 30 થી લગભગ 60 વખત બાયો રોશે વર્ષમાં, ભાઈ માણસો લગભગ 6-17 વખત. તો ભાઈ માણસોનો એટલું જલ્દી આંસુ આવશે નહીં એલાકાના આંખમાં. અને ક્રાઇંગ ડ્યુરેશન એ કે ભાઈ માણસો રોશે તો લગભગ 2-3 મિનિટ સુધી રોશે, બાયો એવરેજ 6 મિનિટ્સ, વીમેન ટેન ટુ ક્રાય ફોર અ લોંગર ટાઈમ. તો હું જેમ કીધું કે ટીયર્સ 3 જાતના હોય છે, એક બેઝલ ટીયર્સ હોય છે. બેઝલ ટીયર્સ એટલે ખુદાએ ટીયર્સ રાખ્યું છે જેથી કોર્નિયા જે છે ઇન્સાનના જે આંખ જે છે તે સુકાઈ ના જાય. તો હંમેશા અમે આંખમાં જો મેં આંગળી ફરાવશો તો આંસુ હશે જ. ડ્રાયનેસ ઓફ ધી આઈઝ ઇઝ અ ડિઝીઝ, ફિઝિકલ ડિઝીઝ, એની વાસ્તે હંમેશા ઓપ્ટોમેટ્રિસ્ટ કે ઓફ્થાલ્મોલોજી સામે ડ્રોપ્સ આપશે. જે માણસોને ડ્રાયનેસ ઓફ ધી આઈઝ હશે એટલે હંમેશા ડ્રોપ્સ આપશે. પછી છે રિફ્લેક્ટિવ ટીયર્સ, રિફ્લેક્સિવ ટીયર્સ, ઇમોશનલ સ્ટેટ જ્યારે માણસનું હોય છે, ઇમોશનલ ડિસ્ટર્બન્સ હોય છે, એ આંસુ જે નીકળે દેટ્સ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ટીયર. અને ત્રીજું છે ટ્રોમેટિક ટીયર્સ, અમે જે વાત કરી રહ્યા, આ બધાનું કોમ્પોઝિશન જુદું હોય છે. અમાર પૈગંબર હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વ આલિહી વસલ્લમ, અલ્લાહુમ્મ સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ, ફરમાવે છે કે જે માણસ રોઈ ના શકતો હોય ઇટ્સ અ સાઇન ઓફ ધી હાર્ડનેસ ઓફ ધી હાર્ટ, એનું દિલ કઠણ થઈ ગયું છે એ કારણે એ રોઈ નથી શકતો. દિલ કઠણ થવાનું કારણ શું? પૈગંબર કહે છે કે દિલ કઠણ થવાનું કારણ જો હોય તો તે ગુનાહ છે. માણસને જ્યારે ગુનાહ વધી જાય છે એનાથી એનું દિલ કઠણ થાય છે અને એની વાસ્તે રોવાનું બહુ જ મુશ્કેલ થાય છે. તો ઇસ્લામમાં ઇટ્સ હાઈલી રેકમેન્ડેડ ટુ વીપ, રોવાનું, અને ઇટ્સ વેરી યુનિક ફ્રોમ ધી અધર રિલિજન્સ.
કે તમે રો, પોતાના ગુનાહ વાસ્તે રો. અને ખાસ મુહર્રમના મહિનામાં અબા અબ્દુલ્લાહ હુસૈન વાસ્તે પણ તમે આંસો તમે શેડ કરો. હદીથમાં મેં કહેવામાં આવે છે, આ જ પેગમ્બરની હદીથ છે, કે જે ઇમામ હુસૈન અલી સલામ વાસ્તે રોશે, પછી ભલે ફ્લાય જે છે, માખી જે છે, એના વિંગનું સાઇઝ પણ ઊંચો આંસુ નીકળશે, તો એ માણસ વાસ્તે જન્નત વાજિબ થશે. તો આ ખાલી હદીથ છે. પણ શેખ મુર્તદા લીદીના થોડા વર્ષો પહેલાં જ્યારે અહીંયા મજલિસ પહેર્યા હતા, અને પાછું સ્ટેનમોરમાં થોડા વર્ષો પહેલાં, એ આ જ હદીથ ઉપર આખું ડિટેલ આપે છે. એ કહે છે, આ પેગમ્બરની જે હદીથ છે કે આટલું પણ આંસુ નીકળે તો માણસને નજાત મળે છે. ખાલી એ નહીં, પણ લગભગ સાત કે આઠ બેનિફિટ્સ મળે છે. પહેલું, એ કહે છે, જ્યારે આંસુ નીકળે છે ઇમામ હુસૈનના મોહબ્બતમાં કે ઇમામ હુસૈનના ગમમાં, ત્યારે એ માણસના ગુનાહ માફ થાય છે. એક બીજું એ કહે છે, એને જહન્નમના આગથી નજાત મળે છે આંસુ શેડ કરવાથી. ત્રીજું એ કહે છે, કયામતના દિવસે જ્યારે બધા માણસો ગમગીન હશે, ત્યારે આ માણસ જે ઇમામ હુસૈન અલી સલામ વાસ્તે રોયો હતો તે ખુશ હશે કયામતના દિવસે. ચોથું, જે દિવસે દિલ બધા મરી ગયા હશે, એ દિવસે જે માણસ ઇમામ હુસૈન અલી સલામ વાસ્તે રોશે, એનું દિલ ઉજાગરું દેખાશે, એનલાઇવનિંગ ઓફ ધી હાર્ટ. પાંચમું, એનું ફાયદો શું રોવાનું અબા અબ્દુલ્લાહ વાસ્તે, કહે છે, કયામતના દિવસે એને પેગંબર સાથે ઊભું કરવામાં આવશે. પેગંબર કહે છે, એ મારી સાથે હશે કયામતના દિવસે. છઠ્ઠું, જન્નતમાં જશે આ માણસ, પણ ખાલી એ નહીં, પણ જન્નતમાં એનો દરોજો વધશે આંસુ શેડ કરવાથી. અને છેલ્લું, એ કહે છે, એનું અજર એટલું બધું છે કે ખાલી ખુદા પોતે એનું અજર આપી શકશે, રોવાનું અજર. પણ શેખ બહુ ફાઇન રીતે પછી એક્સપ્લેન કરે છે કે આ બધા ફાયદાઓ છે રોવાનું, પણ મેથેમેટિકલ ઇક્વેશન જે છે, એ ઇઝ ઇક્વલ ટુ બી એન્ડ બી ઇઝ ઇક્વલ ટુ સી, ધેરફોર એ ઇઝ ઇક્વલ ટુ સી. આ સિમ્પલ મેથેમેટિકલ ઇક્વેશન છે. તો કે આ બધા જે ફાયદાઓ છે રોવાનું, એ કે તમે કુરાનની આયતો જોશો તો કે માણસ જન્નતમાં જશે, કે માણસને જન્નતમાં દરોજો મળશે, કે માણસને કયામતના દિવસે પેગંબર સાથે ઊભું કરવામાં આવશે, કે માણસનું દિલ એનલાઇવન થશે, કુરાનનું ક્રાઇટેરિયા છે. તો પહેલું છે, આમનુ વ આમિલુ સાલિહાત. નોટ એવરી ટોમ ડી કેન હેરી વિલ ગેટ ધીસ બેનિફિટ્સ. એ કહે છે, જે માણસનું ઈમાન કામિલ હશે અને આમિલુ સાલિહાત જો લખેલું હશે એના એકાઉન્ટમાં, તો જ એને આદરોજો મળશે. ઇમામ હુસૈન અલી સલામના મજાલિસમાં જ્યારે મેં આવે છે કે જ્યારે સાંભળે છે, ત્યારે પહેલું અમારું ગોલ એ હોવું જોઈએ કે શું અમારું ઈમાન કામિલ છે, શું અમે આમિલુ સાલિહાત કરે છે. ધીસ ઇઝ નોટ અ રિપ્લેસમેન્ટ ફોર આમિલુ સાલિહાત. ઘણી વખત માણસો કહે છે કે હું નમાઝ નથી પડતો, મને જરૂર નથી નમાઝ પડવાનું, કેમ, કારણ કે હું અબા અબ્દુલ્લાહ વાસ્તે રહું છું. શેખ એક્સપ્લેન કરે છે કે ના, કુરાનનું ક્રાઇટેરિયા છે કે ઈમાન ને આમિલુ સાલિહાત હોવું જોઈએ, પછી ઇમામ હુસૈન અલી સલામ વાસ્તે રોશો તો જ દરોજો મળશે. બીજું છે તકવા, ગોડ ફિયરિંગ, ગોડ માઇન્ડફુલનેસ. માણસનું જો તકવા ઓછું હશે તો આ રોવાનો ફાયદો એનામાં થવાનો નથી. તો રોવાની સાથે તકવા વધારવાનું જરૂરી છે. ત્રીજું, ખુદાનો ઇતાઅત કરવાનું. યુ કાન બી સિનિંગ એન્ડ ક્રાઇંગ ફોર ઇમામ હુસૈન અલી સલામ. તો ઇમામ હુસૈન નજર અમે ભેગા થાય છે રોવા વાસ્તે, પહેલું ચીજ છે ઇસ્તેગફાર કરો. અહીંયા આવવા પહેલાં ઇસ્તેગફાર કરો. જ્યારે અમે ઝિયારત પર્વ જાય છે, અમે કહેવામાં આવે છે ઇઝને દુખુલ, ઇમામ પાસે ઘરવા પહેલાં ઇઝને દુખુલ કરો, ઇમામ પાસે રજા લ્યો. અને તમે કેવી રીતે ખબર પડશે કે ઇમામ તમે રજા આપ્યા છે ઘરવાનું, જ્યારે તમારા આંખમાં આંસુ આવશે. અહીંયા પણ પ્રિટેન્ડ કરવાની જરૂર નથી. ઇમામ પાસે ત્યાં બેસીને ઇમામને કહો કે ઇમામ, તમે ખબર છે મારું દિલનું હાલત શું છે, હું તમારી પાસે આવ્યો છું, હવે હું મગફિરત કરું છું તમારી સામે.
તમારો વસીલો લઈને હું મગફરત કરું છું. માણસ જ્યારે પોતાના ગુનાહને યાદ કરશે ત્યારે બેશક રોશે. તો ઓબિડિયન્સ ટુ અલ્લાહ ઇઝ અ ક્રાઇટેરિયમ. ફિયર ઓફ ગોડ આ પણ તકવામાં આવી જાય છે. કંટ્રોલ ઓફ અવર ડિઝાયર્સ, શાહવાને ઓછું કરવાનું. ગઈકાલે શેખ મોહમ્મદ અલી શુમાલીનું લેક્ચર સાંભળતો હતો. એ કહે છે કે શાહવા જ્યારે માણસમાં વધી જાય છે, ડિઝાયર જ્યારે વધી જાય છે, એ શેતાનનું બહેતરીનમાં બહેતરીન રીત છે ઇન્સાનને પહોંચવાનું થ્રુ હિઝ ડિઝાયર્સ. પણ બહુ ઇન્ટરેસ્ટિંગ એ કહે છે કે માણસનું ડિઝાયર ક્યારે વધે છે, વન ઓફ ધ રીઝન્સ ઇઝ વધારે ખાવાનું, ઈટિંગ મોર. મહોરમનો મહિનો જ્યારે આવે છે યુઝ્યુઅલી વી રિલેટેડ ટુ ફૂડ. ઘણા પૂછા કરશે નિયાઝ ક્યારે ચાલુ થાય છે, અને જ્યારે નિયાઝમાં આવશે ત્યારે હદથી વધારે ખાશે. ઇટ ડિફીટ્સ ધ પર્પઝ. જ્યારે નિયાઝમાં આવો થોડુંક ખાઓ, પેટ ભરેલું હોય પછી ભલે હલાલ ખાવાનું હોય, ભલે નિયાઝ હોય. શેખ કહે છે કે હદીથમાં કહેવામાં આવે છે કે જે માણસનું પેટ ભરેલું હોય છે એના શાહવા પણ વધે છે. શાહવા જ્યારે વધે છે ત્યારે શેતાન આસાનીથી એનું કાબૂ લઈ લે છે. તો કંટ્રોલ ઓફ ધ ડિઝાયર્સ. છઠ્ઠું, હિજરા, માઇગ્રેશન. જે લોકો માઇગ્રેટ થશે એક ગામથી બીજા ગામ નહીં, પણ ફ્રોમ વન સિચ્યુએશન ટુ અનધર સિચ્યુએશન, અ સિનફુલ સિચ્યુએશન ટુ અ બેટર સિચ્યુએશન. એ માણસ જે નાનુંમાં નાનું હિજરો કરશે, ઓન્લી હી વિલ ક્વોલિફાય ફોર જન્નત. તો શેખ મુર્તઝા અલીદીના કહે છે કે ઇમામ હુસેન અલી સલામ વાસ્તે જો રોવું હોય તે પહેલાં હિજરત કરવાની જરૂર છે. માણસ જે હિજરત કરશે પછી રોશે, ઓન્લી દેન વિલ હી ક્વોલિફાય. સાતમું છે માર્ટિડમ, શહાદત. અને છેલ્લું છે સલાહ. જે માણસ નમાઝ નહીં પડે એને જન્નત મળવાનું નથી. તો આઝાદારી જે છે ઇટ્સ નોટ અ સબસ્ટિટ્યુટ ટુ સલાહ. પહેલાં સલાત કાયમ કરો, કઝા નમાઝ પૂરો કરો, પછી આઝાદારી વાસ્તે આવો. કારણ કે માણસ જો સબસ્ટિટ્યૂટ લેશે કે બસ મારા નમાઝો છે પણ ઇમામ હુસેન અલી સલામ વાસ્તે રોઈશ, તો મને હું નજાત પામીશ કે ના, કુરાનના ક્રાઇટેરિયા પ્રમાણે જે માણસ નમાઝ ના પડતો હોય એ હરગિઝ જન્નતમાં જવાનું નથી. ખુદા મેં તૌફીક આપે. આ મહિનો બેશક રોવાનું છે, પણ આ રોવાનું જે એક્ટ જે છે, આઝાદારી જે છે, એમને સમજે અને વી ટેક ઇટ એઝ અ સોર્સ ઓફ રિફોર્મેશન ફોર અવર સેલ્વસ. ખાલી રોવાનું નથી, પણ એની સાથે મેં પોતાને સુધારવાની પણ જરૂર છે. સુબહાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન, વસલામુન અલાલ મુરસલીન, વલહમદુલિલ્લાહિ રબ્બિલ આલમીન.